देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों बे त्रण दिवस पछी जन्माष्टमी छे। एक महान विभूति के जेने आ दुनिया ने साहेब 700 श्लोक नु 18 अध्याय नु गीता ज्ञान आप्यु। समय ना वेणनी अंदर हजारों करोड़ों वर्षों थी जे ज्ञान लुप्त थई गयु हतुं, ए लुप्त थयेलू ज्ञान कुरुक्षेत्र मैदान में फरी आप्यु। अने फरी मने तमने आ संसारना बंधन में प्रकृतिना बंधन में छूटी अने परमपद ने मोक्ष ने केवी रीते पामी शकाय एनु अद्भुत ज्ञान आदिव्याधि ने उपाधि में समाधि अपने अनुभव करी शकीए एवं अद्भुत ज्ञान आपने आप्यु छे। मित्रों जन्माष्टमी दिवसे मित्रों एक आवी विभूति जन्मदिवस आपणे उजववानो छे। ते दिवसे उपवास करो या ना करो एनी साथे कोई निस्पर्ध नथी, परंतु ते दिवसे एन्जॉय करजो यार। आवड़ी मोटी विभूति ज्यारे एनो जन्मदिवस होय मित्रों त्यारे परिवार साथे मित्रों फरवा जजो, मेळामां फरजो, मजा करजो अने गरम गरम भजियों पण खाजो अने आखो दिवस आनंदमां पसार करजो मित्रों। परंतु रात्रे 12 वागे ज्यारे आपणे कृष्ण भगवानना जन्मदिवसनी उजवणी करीए अने ते दिवसे आपणे पारनो झूलावीए मित्रों, खोटू नथी, બહારનું ઝુલાવજો, બધું કરજો, પણ આટલું જ માત્ર કરીશું તો ભગવાન આપણા પર ખુશ નહીં થાય મિત્રો। પણ મારી એક વિનંતી છે, ખાસ ધ્યાનમાં રાખજો, જેટલા મારો વિડીયો સાંભળે છે ને એ બધા એક વાત એનું પાલન જરા એટલું કરજો સાહેબ। 10 મિનિટનો સમય મને આપજો, 10 મિનિટ 10 થી 15 મિનિટનો સમય આ મનહરભાઈને આપજો, એની ભીખ માગું છું હું જન્માષ્ટમીના દિવસે। મિત્રો ભગવદ્ ગીતા આવડું મોટું જ્ઞાન જેને આપી દીધું ને, ગીતાની અંદર કૃષ્ણ ભગવાને જ્યારે ગીતા પૂરી કરીને ત્યારે કહ્યું કે જે મનુષ્ય અર્જુન આપણા બેની વચ્ચે જે સંવાદ થયો છે, સંવાદનું જે અધ્યયન કરશે ને એને જ્ઞાન યજ્ઞથી પૂજન કર્યું છે એમ માનીશને। એના પછીના શ્લોકમાં કહ્યું કે અર્જુન આ જ્ઞાન જે મનુષ્ય મારા ભક્તોમાં કૈસે ભણાવશે એ મારો પ્રિય ભક્ત થશે, અને એના પછી કહ્યું કે આ ધરતી ઉપર આ દુનિયામાં એનાથી પ્રિય મને કોઈ જ હોઈ શકે નહીં। અને ગીતા મહાત્મ્યની અંદર પણ કૃષ્ણ ભગવાને કહ્યું કે ગીતાના આશ્રય વડે હું જીવું છું ને ગીતાનું આશ્રય, ગીતા એ મારો પ્રાણ છે મિત્રો। તો કૃષ્ણ ભગવાન એમ કહેતા હોય કે ગીતા એ મારો પ્રાણ છે મિત્રો, અને ગીતાને આપણે તે દિવસે જન્મદિવસે યાદ ના કરીએ તો કૃષ્ણ ભગવાનનો જે જન્મદિવસ આપણે ઉજવ્યો છે ને અધૂરો કહેવાય મિત્રો। ગીતાના 700 અધ્યાય 700 શ્લોક છે અને 18 અધ્યાય છે। હું 700 એ 700 શ્લોક 18 અધ્યાયનું અધ્યયન કરવાનું નથી કહેતો મિત્ર। મિત્રો 700 શ્લોકની અંદર 18 અધ્યાયમાં 13મો અધ્યાય છે ને ક્ષેત્ર ક્ષેત્ર યોગ, એ ભગવદ્ ગીતાનું હાર્ટ છે મિત્રો। કેમ હાર્ટ છે બરાબર સમજી લો, એ 13મો અધ્યાય જ્યારે પૂરો કર્યો ને ત્યારે 35મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ જે વ્યક્તિ જાણે છે, જે મનુષ્ય જાણે છે, જ્ઞાન ચક્ષુથી જે આ ભેદને સમજી લે છે એ મનુષ્ય સત્વરે જલ્દી પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ અને પરમાત્માને પ્રાપ્ત કરે છે મિત્રો। આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો જે ભેદ છે ને એ ભેદ જ્ઞાન જે એક માણસ સમજી જાય અને એના જીવનમાં એપ્લાય કરતો થઈ જાય ને તો ભગવાન એમ કહે છે કે મૃત્યુ પછી એની દુર્ગતિ ક્યારેય થતી નથી મિત્રો, અને એ પરમાત્માને પ્રાપ્ત કરે છે મિત્રો ગીતામાં। એટલે કહેવું પડ્યું કે અર્જુન જે મારી તારી વચ્ચે જે સંવાદ થયો છે ને સંવાદને જે સાંભળશે કોઈની પાસેથી, માત્ર સાંભળશે, એ મૃત્યુ પછી પુણ્યાત્માઓ જે લોકને પામે છે એ લોકને પામશે, એનો અર્થ એ થયો કે એની દુર્ગતિ ક્યારેય નથી। આના પરથી ખબર પડે કે ભગવદ્ ગીતાના એક એક શ્લોકની, ભગવદ્ ગીતાના જ્ઞાનની મારા તમારા જીવનમાં કેટલી વેલ્યુ છે મિત્રો। એટલે જન્માષ્ટમીમાં જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે બધા ભેગા થાય, બધા ભેગા ના થાય તમે એકલા મિત્રો, પણ 13મા અધ્યાયનું અધ્યયન કરજો, સંસ્કૃતમાં નહીં, સંસ્કૃતમાં કરવું હોય તો સંસ્કૃતમાંય કરજો, પણ ગુજરાતીમાં ફરજિયાત કરવું પડશે, ગુજરાતીમાં કરશો તો જ મિત્રો તમને ખબર પડશે કે 13મા અધ્યાયમાં શું કહેવા માગે છે મિત્રો। અને આ જ વાત ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, તમે કહેશો સાહેબ આમાં જ ખબર પડતી નથી, આખો અધ્યાય વાંચી ખબર નથી, ચિંતા ના કરશો મિત્રો, આ મનહરભાઈના નિમિત્તે 10 વર્ષ પહેલાં એકદમ સરળ ગામઠી ભાષામાં અને સાદા દ્રષ્ટાંતોથી 130 પાનાનું પુસ્તક ભગવદ્ ગીતાનું લખાઈ ગયું।
हजारों लोको वाँचीने रिलेक्स थया छे, आदि व्याधि ने उपाधि में समाधि अनुभव करे छे। मित्रों आज मोबाइल पर एनी पीडीएफ फरती थई गई छे। तमारी पासे जो पीडीएफ ना होय अने तमने आ गीता ज्ञान में रस होय, तमारे जानवू होय, तमारे प्रकृति ना बंधन माथी मुक्त थईने परमात्मा ने प्राप्त करवा होय, तमारे आदि व्याधि ने उपाधि में समाधि अनुभव करवो होय, तो मित्रों मारा आ व्हाट्सएप नंबर पर मेहरबानी करीने मने फोन ना करता, कारण के बहु बिजी हो छू, पण व्हाट्सएप पर 9574888773 आना ऊपर मने रिक्वेस्ट मोकलजो अने लगजो के मारे मने भगवद गीता नी पीडीएफ मोकली आपो, तो तमारा नंबर ऊपर हूँ ये पीडीएफ सेंड करी आपीश। मित्रों ए वाँचजो तमे, आज हजारों लोको आदिव्याधि ने उपाधि में आना मध्यम थी आ गीता ज्ञान आमा मारू कशु ज नथी, जे कई छे ए कृष्ण भगवान अर्जुन ने जे कुरुक्षेत्र मैदान में जे गीता ज्ञान आप्यु छे एनी जेरोक्स कॉपी छे, मात्र मनहरभाई ना निमित्ते सरल भाषा, सरल दृष्टांतों अने सरल रीते एने के गामठी भाषा में एने कहेवामां आवे, जेथी सामान्य लोको पण एने समझी सके, सरळताथी समझी सके। तो मित्रों जन्माष्टमी ना दिवसे बने एटलो 12 टकोरे 13 अध्यायनो તમે એનું અધ્યયન કરજો, કારણ કે ગીતામાં ભગવાન ગીતા પૂરી કરી ત્યારે 18મા અધ્યાયમાં એમ કે અર્જુન જે આપણા અધ્યયન જે આજે સંવાદ થયો છે એનું અધ્યયન જે કરશે એને જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એવું માનીશ। મિત્રો જ્ઞાન યજ્ઞ જેટલું પુણ્ય મને તમને મળશે, તમે અધ્યાય કરશો તો પુણ્ય મળશે, કૃષ્ણ ભગવાન સોનામાં સુગંધ ભરશે, એકલું આપણે પારનું ઝુલાવશું ને એનાથી ખુશ ન થાય, પણ જ્યારે જો 13મા અધ્યાયનો મિત્રો આપણે એનું પઠન કરીશું અને એ 13મો અધ્યાય બોલીશું સાથે અને સાથે એનો અર્થ સમજીશું ને, તો ભગવાન સાહેબ કૃષ્ણ ભગવાન એટલા બધા ખુશ થશે કે વાહ મારા ભક્તોએ મારો જન્મદિવસ તો ઉજવ્યો, પણ જન્મદિવસ ઉજવ્યાની સાથે સાથે મેં જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનું પઠન કર્યું છે, એ સમજ્યા છે અને એની કિંમત એની વેલ્યુ સમજ્યા છે, એટલે ગીતાનું પઠન કર્યું છે, 13મા અધ્યાયનું પઠન કરીશું ને, તો મિત્રો સોનામાં સુગંધ ભરશે અને ભગવાન મારા તમારા ઉપર ખુશ થશે અને જ્ઞાન યજ્ઞનું આપણને પુણ્ય મળશે, અને એટલું જ નહીં એ 13મા અધ્યાયનું જે જ્ઞાન છે એ જ્ઞાનનું આપણે રોજે રોજ ચિંતન કરીશું, ચિંતન કર્યા પછી એને જીવનમાં એપ્લાય કરીશું મિત્રો, તો પ્રકૃતિના બંધનમાં છૂટી આજે નહીં આ ભાવમાં નહીં આવતા ભાવમાં બે ચાર ભવે ગમે ત્યારે, પણ આપણે આ પ્રકૃતિના બંધનમાં છૂટી અને પરમાત્માને પ્રાપ્ત કરીશું મિત્રો, આદિ વ્યાધિને ઉપાધિમાં પણ આપણને સમાધિનો અનુભવ થશે, પછી મિત્રો 5000નું ખિસ્સું મારું તમારું કપાઈ જશે ને, તો રાતે ખાટલામાં પાહો નહીં ગહવો પડે મિત્રો, અજ્ઞાની માણસ હોય ને એને 5000 રૂપિયાનું ખિસ્સું કપાઈ જાય ને, આખી રાત ઊંઘ ના આવે ને ખાટલામાં પાહો ગહવો પડે, એક દાડો નહીં 10 દાડા સુધી પાહો ગહવો પડે, એ 5000 રૂપિયા એને ઊંઘવા ના દે મિત્રો। આ જ્ઞાન સમજ્યા પછી, આ જ્ઞાન ચક્ષુથી આ જ્ઞાનને સમજ્યા પછી મિત્રો એ પરિસ્થિતિ આપણી ક્યારેય નહીં આવે, તો મારી એક વિનંતી સુની અને આનો પ્રચાર કરજો, અને જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે 13મા અધ્યાયનો બધા જ ભેગા થઈ મારા દર્શકો અને બીજાઓને પણ કહેજો અને 13મા અધ્યાયનું પઠન કરજો। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના, મનહર પટેલના જય ભારત જય હિન્દ।